હેલો ફ્રેન્ડ્સ નોલેજ વીતકરણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો ફ્રેન્ડ્સ આઈ હોપ બધા મજામાં હશો અને જે આવનારી એક્ઝામ છે એની સારી રીતના તૈયારી કરી રહ્યા છો તો ચાલો આજનો ટૉપિક છે આપણે ભારતનું બંધારણ આગળ બે વિડીયો અપલોડ કરેલા છે જો એ ના જોયો હોય તો આપણું એક પ્લે લિસ્ટ નવું બનાવેલું છે તલાટી સચિવાલય મિશન બે હજાર બાવીસનું એવું પ્લેલિસ્ટ છે તો એમાં જઈ અને ભારતના બંધારણ ભાગ એક અને ભાગ બે જોઈ લેવા આ છે ભાગ ત્રણ કુલ આપણે પચાસ પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છે ખૂબ જ એમ્પ એવા પ્રશ્નો છે કે જે આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તો પ્લીઝ ધ્યાનપૂર્વક અને લાસ્ટ લગીન વિડીયો જોજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો હું તમને રિપ્લાય જરૂર કરીશ ઓકે તો ચાલો ટાઈમનો બગાડતા આગળ આપણે ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ એ ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો અને વિડીયો પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર વોટ્સએપમાં શેર કરી દેજો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન ભારતની સંચિત નિધિમાંથી વિધિ ઉપાડવા માટે કોની મંજૂરી ફરજિયાત છે જ્યારે હું પ્રશ્ન સોલ્વ કરતો હતો ત્યારે મને પણ કન્ફ્યુઝન હતું સંસદ આવે રાષ્ટ્રપતિ તો આન્સર આવશે રાષ્ટ્ર સોરી આ આન્સર આવશે સંસદ નઝીરી અદાલત એટલે શું તો નઝીરી અદાલત એટલે કે વિવિધ કોર્ટના જે ચુકાદા હોય કાયદાના અર્થઘટનો હોય તથા સ્વીકારેલા હોય ત્યાં સુરક્ષિત રાખવામાં આવે સર્વોચ્ચ અદાલતની અંદર સુરક્ષિત સુરક્ષિત રાખવામાં આવે જે બધા બધી કોર્ટના જે ચુકાદા હોય અર્થઘટન હોય બધા જે દસ્તાવેજો હોય એ સુપ્રીમ કોર્ટની અંદર રાખવામાં આવે સુરક્ષિત રાખવામાં આવે જેને કહેવાય છે અદાલત બંધારણના શોષણ સામેના હકના સંદર્ભમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો આન્સર આવશે બી ગેરકાયદેસર રીતે સ્ત્રીઓ અને બાળકોની હેરાફેરી બંધારણીય કટોકટી એટલે શું તો રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ દ્વારા સંબંધિત રાજ્યમાં જાહેરાત કરાતી કટોકટી એટલે કે કોઈ પણ રાજ્યની અંદર શાસન ચલાવતા હોય રાષ્ટ્રપતિ તો હવે એ રાષ્ટ્રપતિ જે જે રાજ્ય ચાલતું હોય ને એ બંધારણ મુજબ ન થાય તો એ રાજ્યપાલને ખ્યાલ પડે કે મારા રાજ્યની અંદર બંધારણની જે જોગવાઈ મુજબ શાસન ચાલતું નથી તો એ હવે શું કરશે રાજ્યપાલ રાષ્ટ્રપતિને કહેશે કે તમે આ રાજ્યમાં શાસન કરો એટલે કે જે રાષ્ટ્રપતિ રાજ્યમાં કટોકટી જાહેર કરશે છપ્પન ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ અનુરૂપ હોવું જોઈએ આ શબ્દ ક્યાં રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા તો આન્સર આવશે મહાત્મા ગાંધીજી ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખનાર છે કનૈલાલ મુનશી યાદ રાખજો જે બંધારણ ભારતનું જે બંધારણ છે એનું આમુખ છે તો આમુખને છે ને એ ભારતની રાજકીય જન્મકુંડળી કીધી છે એ કનૈલાલ મુનશી વારંવાર એક્ઝામમાં પૂછાય છે બંધારણની કઈ કલમ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અને તેના આચરણ પર પ્રતિબંધ ફરમાવે છે અથવા અસ્પૃશ્યતા નાબૂદ એના માટે કયો આ અનુચ્છેદ નંબર છે તો અનુચ્છેદ નંબર સત્તર નીચેનામાંથી ક્યું ભારતના બંધારણનું લક્ષણ નથી તો પ્રમુખ શાહી પદ્ધતિ એ ભારતના બંધારણનું લક્ષણ નથી બાકી મૂળભૂત છે મૂળભૂત ફરજો છે અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે પછી છે ભારતીય પ્રજાસત્તાકનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું શું કીધું છે ભારતીય પ્રજાસત્તાકનું નું બંધારણ અમલમાં ક્યારે અમલની વાત થાય છે તો આન્સર આવશે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત ઉપર આધારિત કરે છે તો સત્તાનું વિકેન્દ્રીકરણ એના ઉપર પંચાયતી રાજ પંચાયતી રાજ આધારિત છે એ સિદ્ધાંત ઉપર ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે તો ભારતના જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે ને સંસદ સભ્ય એટલે કે લોકસભા રાજ્યસભા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો આન્સર આવશે એ રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે શું કીધું છે રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે તો વિધાન પરિષદ ચલો આગળ જોઈએ વંદે માતરમ એના રચિતા કોણ છે તો વંદે માતરમના રચિતા છે બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય આન્સર આવશે ડી રાજ્યના મુખ્યમંત્રીની શપથ કોણ લેવડાવે છે રાજ્યના મુખ્યમંત્રીને તો એમાં આન્સર આવશે રાજ્યપાલ સી આન્સર આવશે રાષ્ટ્રીય કેલેન્ડર શખ સંવંત અંગ્રેજી વર્ષ પ્રમાણે ક્યારે અપનાવવામાં આવેલું છે તો એ આપણે ઓગણીસો ને સત્તાવન કહીએ બાવીસ માર્ચ ઓગણીસો સત્તાવન યાદ રાખજો બાવીસ માર્ચ બાવીસ માર્ચ ઓગણીસો સત્તાવન ના રોજ આપણે અપનાવવામાં આવેલું છે બંધારણમાં કેટલા અનુચ્છેદ છે તો ત્રણસો પંચાણું રાજ્યના ઉપલા ગૃહને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો વિધાન પરિષદ શું આવશે રાજ્યનું જે ઉપલું ગૃહ છે તો એને વિધાન પરિષદ કહેવાય છે નીચલું ગૃહ કઈ તો વિધાનસભા આન્સર આવશે બંધારણમાં કુલ કેટલી ભાષાઓ છે તો કુલ બાવીસ ભાષાઓ કે કેટલી છે હાલમાં બંધારણમાં કુલ બાવીસ ભાષાઓ છે યોજના પંચ અધ્યક્ષ કોણ હોય છે તો જે યોજના પંચના અધ્યક્ષ છે ને એ વડાપ્રધાન હોય છે જમ્મુ અને કાશ્મીર અંગે કામચલાઉ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે તો અત્યારે આ ક્વેશ્ચન પૂછાશે નહીં કેમ કે એ તો હટાવી દેવામાં આવેલી છે આ બે હજાર બારમાં જે એક્ઝામ પૂછાયેલો પ્રશ્ન છે એટલા માટે હવે આ પૂછાશે નહીં અત્યારે તો બધું એક થઈ ગયું છે ત્રણસો સિત્તેર હટાઈ ગઈ છે મૂળભૂત બંધારણમાં અસ્પૃશ્યતાની નાબૂદી બંધારણના ક્યાં અનુચ્છેદમાં છે તો જે અસ્પૃશ્યતાની નાબૂદી છે ને એ અનુચ્છેદ નંબર સત્તરમાં છે બંધારણમાં પ્રથમથી જ ઉલ્લેખ ન હતો તો યાદ રાખજો મૂળભૂત ફરજો જે આપણી મૂળભૂત ફરજો છે ને એ બંધારણમાં પ્રથમથી એનો ઉલ્લેખ હતો નહીં ભારતનો નાગરિક કોણ થઈ શકે તો આન્સર આવશે ડી બધા જ આમાં ભારતના નાગરિક થઈ શકે છે ભારતના રાષ્ટ્રપ્રમુખના સંદર્ભમાં શું સાચું છે તો આન્સર આવશે સી કાર્ય કારણીના વરિષ્ઠ છે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોની પ્રેરણા કયા દેશના બંધારણમાં લીધી છે જે મૂળભૂત અધિકારોની વાત કરીએ છીએ તો મૂળભૂત અધિકાર આપણે કયા દેશમાંથી લીધા છે તો અમેરિકામાંથી એની જે આપણે પ્રેરણા અમેરિકામાંથી લીધી કર્મચારીઓની નોકરી અંગેના અધિકારો બંધારણના કયા અનુચ્છેદમાં છે અનુચ્છેદ નંબર ત્રણસો ને અગિયારમાં છે કેમાં છે કર્મચારીઓને જે નોકરીના જે અંગેના અધિકારો છે ને એ ત્રણસો અગિયારમાં છે ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવાથી આઈપીસીની કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે તો અનુચ્છેદ નંબર અનુચ્છેદ નંબર એકસો એકોતેર એફ મુજબ રાષ્ટ્રપતિને સંસદમાં નીચેનામાંથી કઈ જાતિના સભ્યોને નિયુક્ત કરવાની સત્તા છે તો એંગ્લો ઇન્ડિયન રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે યાદ રાખજો રાષ્ટ્રપતિની ચૂંટણી છે ને અનુચ્છેદ નંબર 54 મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી અનુચ્છેદ નંબર 54 મુજબ થાય છે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યો નિમે છે યાદ રાખજો લોકસભામાં રાષ્ટ્રપતિ બે સભ્યો નીમે છે અને રાષ્ટ્ર રાજ્યસભામાં ચૌદ કેટલા ચૌદ ચૌદ સભ્યો નિમે છે રાજ્ય સોરી સોરી રાજ્યસભામાં બાર સભ્ય અને લોકસભામાં બે સભ્ય એટલે કે કુલ મળીને રાષ્ટ્રપતિ તમને એમ પૂછે કે રાષ્ટ્રપતિ સંસદમાં કેટલા સભ્યો નિમે તો ચૌદ આન્સર લખવાનો તમારે લોકસભા પૂછે તો બે રાજ્યસભા પૂછે તો બાર ઓકે અંગ્રેજી ભાષા કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે જેની કડીરૂપ ભાષા બંધારણના કયા અનુચ્છેદ છે તો અનુચ્છેદ નંબર ત્રણસો ને પિસ્તાલીસ બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈઓ છે તો યાદ રાખજો બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટી છે બંધારણને બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું જો અમલ ક્યારે અમલમાં આવ્યું ક્યારે અપનાવ્યું આ બેમાં ડિફરન્ટ છે એટલે કે ડેટમાં પણ ડિફરન્ટ છે એટલે ક્યારે બંધારણ સભાએ ક્યારે બંધારણને અપનાવ્યું તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ક્યારે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ અને ક્યારે અમલમાં આવ્યું તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ઓકે બંધારણ ઘડનારી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ છે તો યાદ રાખજો ડ્રાફ્ટિંગ કે મુસદ્દા સમિતિ કે બધી એક જ છે એના ચેરમેન અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર કમ એન્ડ ઓડિટર જનરલ ક્યારે સેવા નિવૃત્ત થાય છે તો આન્સર આવશે પાસાઠ વર્ષે નીચેનામાંથી કઈ બંધારણની વિશિષ્ટતા નથી તો બંધારણ પરિવર્તન પરિવર્તનશીલ નથી આ એની વિશિષ્ટતા નથી બંધારણ આપણું પરિવર્તનશીલ જ છે પણ એનો જે મૂળભૂત ઢાંચો છે ને એ બદલવો ન જાય એમાં બંધારણમાં સુધારા ઉધારા થઈ શકે છે પણ જે બંધારણો જે મૂળભૂત ઢાંચો છે ને એમાં સુધારો થઈ શકે નહીં કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ ક્યુ આજ્ઞાપત્ર ફરમાવી શકે તો આન્સર આવશે હેબિયસ કોપર્સ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે શું યોગ્યતા હોવી જોઈએ

તો આમાં આન્સર આવશે ડી એટલે કે બધા સાચા છે ઉપરના કે મુખ્ય ચૂંટણી કમિશનની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે જાહેર મિલકતનું રક્ષણ કરવું આપણું મૂળભૂત ફરજ છે પછી એટર્ની જનરલનું કાર્ય ભારતના સરકારને કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું છે એટલે કે આન્સર આવશે ડી બધા સાચા જ છે સૌપ્રથમ લોકસભાના સ્પીકર કોણ હતા યાદ રાખજો સૌપ્રથમ લોકસભાના સ્પીકર જેવી માવડકર હતા કોણ હતા જેવી માવડકર પછી જે ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે ભારતીય બંધારણનો અંતરાત્મા મૂળભૂત જે આપણા અધિકારો છે ને ભાગ ત્રણમાં એને ગણવામાં આવે છે ભારતના બંધારણમાં કઈ પક્ષ પ્રથા લોકશાહી પદ્ધતિમાં સ્વીકાર છે તો આન્સર આવશે બહુપક્ષ શું આવશે ભારતના બંધારણમાં કઈ પ્ર પક્ષ પ્રથા લોકશાહી પદ્ધતિમાં બંધ સ્વીકાર છે તો બહુ પક્ષ એટલે કે કોની સરકાર બને જે બહુ પક્ષ મેળવે જેની સરકાર બહુપક્ષમાં આવે તો એની સરકાર બને તો આપણે બહુપક્ષ છે લોકસભાના ગૃહનું સંચાલન કરનાર ક્યાં નામે ઓળખાય છે લોકસભાના જે ગૃહ હોય એનું સંચાલન કરનાર અધ્યક્ષના નામે ઓળખાય શું છે અધ્યક્ષ અથવા તો સ્પીકર પણ આવે અધ્યક્ષ અથવા તો સ્પીકર બંધારણમાં સમાજવાદી અને બિન સંપ્રદાયિકતા જેવા શબ્દો ક્યારે ઉમેરાણ તો બેતાલીસમો સુધારો યાદ રાખજો બેતાલીસમો સુધારો ઓગણીસો ને છાઉતેર માં ક્યારે સમાજવાદી અને બિનસંપ્રદાયિકતા બેતાલીસમાં સુધારો ઓગણીસો છાઉતેર માં પછી જે રાજ્યસભાના સભ્ય બનવા માટેની યોગ્યતા નીચેનામાંથી કઈ સાચી નથી યાદ રાખજો સાચું નથી એ શોધવાનું છે તો લોકસભા કે વિધાનસભાનું સભ્યપદ ધરાવતો હોવો જોઈએ આ રોંગ છે બાકી બધા સાચા છે બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર થયો છે શું કીધું છે બંધારણમાં લોકશાહીના કયા સ્વરૂપનો સ્વીકાર થયો છે તો સંસદીય લોકશાહી ડી આન્સર આવશે પંચવર્ષીય યોજનાની શરૂઆત ક્યાંથી થઈ હતી યાદ રાખજો પંચવર્ષીય યોજના ઓગણીસસોને એકાવન ક્યારે ઓગણીસસોને એકાવનથી શરૂઆત થઈ હતી છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો શું કીધું છે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો બંધારણના કયા ભાગમાં સ્પર્શે છે તો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કેમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એની અંદર છે તો આ હતા આજના આપણા કુલ પચાસ ક્વેશ્ચન જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આવી જ રીતના આપણે દરેક વિષયના બંધારણ છે ગુજરાતનું ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે પછી સાયન્સ છે સાયન્સના પણ ક્વેશ્ચન મૂકેલા છે જો તમે પ્લેલિસ્ટમાં જોઈ લેજો તો આવી રીતના દરેક વિષયના આપણે વિડીયો દ્વારા તમને સારું કન્ટેન્ટ પ્રોવાઈડ કરતો રહેશ તો ચાલો એક નવા વિડીયોમાં પાછા મળીશું જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો